આગામી રામ ભગવાન બિરાજમાન થવાના છે ગર્ભવતી મહિલાઓમાં બુક થઈ રહી પરંતુ બાળકની સમય પહેલા ડિલિવરી કરાવવાથી બાળકના સ્વાસ્થ્ય પર ઘણી અસર પડી શકે છે જેની વધુ વિગતો ઓલમ્સ હોસ્પિટલના ગાયનિક ડોક્ટર હેમાલી કાર્ય જણાવી હતી બાવીસ તારીખે જયારે અયોધ્યામાં રામ ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી હોય ત્યારે બાવીસ તારીખે જ જે ગર્ભવતી મહિલાઓ છે તેઓ પોતાના બાળકને જન્મ આપવા માગે છે બાવીસ તારીખે જન્મ આપે એવો ક્રેઝ અત્યારે જોવા મળી રહ્યો છે ત્યારે આપણી સાથે ઓલમ્પસ હોસ્પિટલના ગાયનેક ડોક્ટર હેમાલી કારિયા જોડાયા છે હેમાલી મેમ બાવીસ તારીખે જ્યારે રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થશે ત્યારે જ બાળકને અ ડિલિવરી આપી બાળકનો જન્મ થયો એવો મહિલાઓમાં હાલ ક્રેઝ જોવા મળી રહ્યો છે શું કેવું આના વિશે યસ આ આપણે બાવીસ તારીખે જેમ રામલાલાનો ગર્ભરૂમાં એન્ટ્રન્સ થવાની છે એ જ દિવસે આપણે ખાસી બધી જે પ્રેગ્નન્ટ સ્ત્રીઓ છે જે સગર્ભા સ્ત્રીઓ છે એ લોકોને ઈચ્છા છે કે ડિલિવરી કરે આપણી ઇન્ડિયન સોસાયટી માટે સૌથી મોટી વસ્તુ છે આસ્થા આસ્થા જે છે એ બધા આપણે ભગવાન જોડે આખી આપણી ઇન્ડિયન સોસાયટીની બહુ જ લાગણી હોય છે એમાં જ્યારે રામલલ્લાનો આટલો મોટો દિવસ હોય તો ઓફકોર્સ ઇન્ડિયન સોસાયટીને એમાં પણ જે સરગર્ભા સ્ત્રીઓ હોય એ લોકોને તો ખાસ એવી ઈચ્છા હોય કે એ પણ એ દિવસે ડિલિવરી કરાવે જેનાથી પોતાના બાળ આવનારા બાળકમાં પણ એમની સારી અસર પડે બિલકુલ કેટલી અપોઇન્ટમેન્ટ છે તે હાલ જોવા મળી છે આપણી પાસે અત્યારે પર્યાપ્ત માત્રામાં અપોઇન્ટમેન્ટ છે કે લગભગ આપણી પાસે દસેક લોકોએ બુકિંગ કરાવેલું છે બિલકુલ આ સમયમાં જ્યારે ગર્ભગૃહમાં બિરાજમાન થવાના હોય ત્યારે જ બાળકની ડિલિવરી કરવી એવો ખરેખર કોઈ માતા માતા છે એનો વિચાર કરી હા એટલે બેઝિકલી એવું છે કે જે વખતે ગર્ભગૃહમાં એન્ટ્રી થવાની છે એ વખતે બધાને એવી ઈચ્છા છે કે ડિલિવરી કરે બિકોઝ એ એમના માટે સૌથી સારું સમય કે આપણે જ્યારે કોઈ પણ ડિલિવરી થતી હોય છે તો સારું ચોઘડિયું જે કહીએ એના ઇક્વિપેરન્ટ જ એ લોકો માને છે એટલે એમને એવી ઈચ્છા છે કે એ સમયને એ લોકો ખાસ સાચવે બિલકુલ મેમ બાવીસ તારીખે જ્યારે પુનઃપ્રણ પ્રતિષ્ઠા થવાની હોય ત્યારે બાવીસ તારીખની આજુબાજુની ડેટ હોય ત્યારે જ બાવીસ તારીખે આપણે કરી શકીએ પરંતુ એનાથી બાળક પર કંઈ અસર થઈ કરી જેમ તમે કીધું કે અગર બાવીસ તારીખની આજુબાજુ કોઈ પણ સ્ત્રીઓની ડિલિવરી ડેટ આવતી હોય અને આપણે એ બાવીસ તારીખે ડિલિવરી કરીએ તો એમાં કંઈ પ્રોબ્લેમ નથી પણ અગર જે લોકોને નવ મહિના કમ્પ્લીટ ના થયા હોય તથા જેમની હજી ડિલિવરી ડેટ નજીક ના આવી હોય એ ખાલી સમય સાચવા માટે જલ્દી ડિલિવરી કરે મતલબ કે અર્લી ડિલિવરી કરે તો એમનું બાળક પ્રી ટર્મ મતલબ કે જે નવ મહિના પૂરું ના થયું હોય એવું આવે તો એની કારણે બાળક ઉપર બાળકના સ્વાસ્થ્ય ઉપર અસર આવી શકે છે કે બાળકનો અગર સમય પહેલાં જન્મ થઈ જાય તો એના ફેફસા હજી વ્યવસ્થિત ફૂલ્યા ના હોય એમના જે બીજા બધા ઓર્ગનો છે એમનું જોઈએ એટલું હજી વિકાસ ના થયું હોય તો એના કારણે એમને

કેમેરા પર્સન નિશિત ગઢિયા સાથે દેવાંશ બખ્તરિયા તક ચેનલ રાજકોટ